ચેનલ ઓફ ડભોઈ પોલીસ કોન્સ્ટેબલ કિડનેપિંગ મામલે હવે એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે ડભોઈ મહિલા કોન્સ્ટેબલ મણિબેન ચૌધરી કિડનેપિંગ મામલા અંગે પોલીસમાં તેના પતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી પરંતુ તેની મમ્મીની તબિયત સારી ન હોય મમ્મીને મળવા માટે બહારનું કાઢી પોતાના પરિવારના સભ્યોને બોલાવી મોટા હબીપુરાથી પોતાના પતિને કહ્યા વગર નીકળી ગઈ હતી અગાઉ બે વખત મણિબેન ચૌધરી કિડનેપિંગના મામલે વિવાદમાં આવેલી હોય ડભોઈ પોલીસ અને એલસીબી પોલીસને ફરિયાદના આધારે છ દિવસ બાદ મળી આવતા પોલીસે તેના પતિને સુપરત કરી હતી ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે રહેતા સદ્દામભાઈ સિકંદર ભાઈ ગરાસિયા સાથે અગાઉ ડબલ્યુ પોલીસમાં માં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર મણીબેન ચૌધરીએ મૈત્રી કરાર કર્યા હતા સમય દરમિયાન તેઓનું કિડનેપિંગ થયું હતું ત્યારબાદ ફરી બીજી વખત ડેસર તાલુકામાં ફરજ દરમિયાન બીજી વાર પણ તેનું કિડનેપિંગ થયું હતું અને બંને વખત પોલીસે ઝડપી પાડી તેના પતિને સુપરત કરી હતી ત્યારબાદ મણીબેન ચૌધરી સદ્દામ સાથે કાયદેસર તારીખ દસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ વિધિવત લગ્ન કર્યા હતા છ દિવસ બાદ પહેલા ફરી વિવાદમાં આવતા પત્નીનો કોઈ પત્તો ન લાગવાને કારણે સદ્દામભાઈએ પોલીસમાં પોતાની પત્નીનું કિડનેપિંગ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદના આધારે સાત દિવસ બાદ વડોદરા એલસીબી અને ડભોઈ પોલીસને મોટી સફળતા મળી હતી એલસીબી પોલીસે મહિલા કોન્સ્ટેબલને શોધી કાઢી હતી મણિબેન ચૌધરીએ પોલીસ સમક્ષ મોટું નિવેદન આપ્યું હતું